నిదానం సుస్మాకం జయతి కులదేవో యదుపతిః. આજે કલાપીજીની વિચાર યાત્રા ને શબ્દ યાત્રા આપી અને પ્રારંભ કરવો છે. આજનું વાતાવરણમાં કઈક એવી મહેક છે કે કલાપીજી સહજ સ્મરી આવે, એમનું સ્મરણ થઈ જાય. કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, પૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી. આ હેમંત ઋતુમાં આકાશના પૂર્વ દિશામાં ઉગેલા સુરખી ભર્યા સૂર્ય સાથે હું સાગર દવે આપ સૌનું શબ્દોના સથવારે, ભાવની વિનાશ અને અર્થના અત્તરથી અભિવાદન કરું છું, સ્વાગત કરું છું, મગમગતા કરું છું. જીવન આ ત્રણ અક્ષરનો શબ્દ પણ કેટ કેટલા સાગરો અને પહાડો આની અંદર સમાયેલા છે, કેટલા અનુભવો. જીવોની અનંત યાત્રા જીવનમાં સમાઈ જાય તો પણ આ જીવન તો અધરાયું જ રહે છે. અને ચંદ્રેશ મકવાણાએ બહુ સરસ વાત કરી છે કે આપણી હાલત કેવી છે. જીવ હજી છે જબ્બામાં, જીવ હજી છે જબ્બામાં અને ફાટી ગઈ છે જાત કબીરા, અને ફાટી ગઈ છે જાત કબીરા. કાંટો સે ઘિરા હુઆ યહ ગુલાબ હૈ યહ જિંદગી, આવું આ જીવન. અને આ જીવનમાં અક્ષરો ઉકેલવામાં આપણે એવા લાગેલા છીએ કે જ્ઞાન તો ખૂબ જ દૂરની વાત છે, અને આથી જ અક્ષરો ઉકેલવા તે અલગ વાત છે, અને ખરા અર્થમાં જ્ઞાન થવું, અનુભવ થવો તે એક બિલગ અને અલગ વાત છે. અને આથી જ ઋષિમુનિઓ કહે છે કે વિશ્વાનિ દેવ સવિતર દુરિતાની પરાશુવ યદ ભદ્રં તન્ન આશુવ. જ્ઞાન અને અજ્ઞાનની અથડામણમાંથી, સત અને અસત આ બંનેની અથડામણમાંથી જે ભદ્ર, જે કલ્યાણકારી તત્વ પ્રગટ થાય તે ખરા અર્થમાં જ્ઞાન છે, તે ખરા અર્થમાં નોલેજ છે. એટલે જ્ઞાન અને અજ્ઞાનમાંથી જે કંઈ પણ પ્રગટે તે વિઝડમ, જે શાણપણ છે. અને સંસ્કૃત સાહિત્ય માટે આ વસ્તુ માટે શબ્દ છે વૈદગ્ધ્ય. આવા લોકો મુઠી ઉચેરા છે અને ખૂબ જૂજ છે, બહુ ઓછા છે. શિક્ષણની જ વાત કરીએ તો કેવા માનવને તૈયાર કરવો છે. ગુણવંત સાહેબે ખૂબ સરસ વાત કરી કે શરીર કસાયેલું હોવું જોઈએ જેનાથી જડ બીમાર ન પડાય. કસાયેલું શરીર, કેળવાયેલું મન, ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ સમત્વમ યોગ ઉચ્યતે, તે સમત્વતાને ધારણ કરી શકે. કસાયેલું શરીર, કેળવાયેલું મન, અને હવે જે વાત છે જ્ઞાનની, તે કોળવાયેલું હૃદય. એવું કોળવાયેલું હૃદય જે કરુણાવાન હોય, કોઈના દર્દથી તેનામાં કરુણા પ્રગટે. જેમ વાલ્મીકીજીને ક્રૌંચ યુગલને જોઈ અને કરુણા પ્રગટે, અને એક કાવ્ય બીજમ સનાતનમ, એક કાવ્ય બીજ તેમના હૃદયમાંથી સ્ફુર્યો કે મા નિષાદ પ્રતિષ્ઠાત્મમ અગમહ શાસ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિકામ મોહિતમ. જગતમાં સૌ પ્રથમ રચાયેલું પહેલું કાવ્ય અને તેની પંક્તિ, તેનો શ્લોક એટલે કે આ શ્લોક છે કે ક્રૌંચ યુગલને એક શિકારી બાણ મારે છે અને પછી જે હૃદયમાંથી કરુણા પ્રગટે છે, અને તે કરુણા ત્યાં રામાયણનું બીજ એટલે ત્યાં કાવ્ય. તો કેળવાયેલું શરીર, કસાયેલું શરીર, કેળવાયેલું મન અને કોળવાયેલું હૃદય જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે વ્યક્તિ શ્રેષ્ઠત્વને પ્રાપ્ત કરતો હોય છે. તો આવો આ સન્ડે ને નોલેજ ડે બનાવવા માટે એક ગઝલ પ્રસ્તુત કરું છું જેના શબ્દ છે, મનોરંજન કરી લઉં છું. અકબર અલી જસદણવાલાએ ખૂબ સરસ મજાના પોતાના વિચારો રજૂ કર્યા છે, અને આ વિચારો ખરેખર મને વહેંચવાનું મન થઈ ગયું, આવા અદ્ભુત છે. અને આમ પણ ગઝલ એટલે શું,
લીટી એકાદ નિરખી ઘાયલ હલબલી જાય આદમી, તે ગઝલ જેને વાંચતા વાંચતા હૃદયમાં કઈક ખલબલી થાય, હલબલી જાય, તે જ ગઝલ હોય છે. તો પ્રસ્તુત છે અકબર અલી જસદણવાલા ની વિચાર યાત્રાના શબ્દો. મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું, સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું, સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું, ને જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું, જીવનને વલોવી આત્મસંશોધન કરી લઉં છું. આગળ શેરમાં કહે છે કે મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું, મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું, નયન નિર્મળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું, નયન નિર્મળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું. અમે પાગલ અમારે ભેદ સો ચેતન અચેતનમાં, અમે પાગલ અમારે ભેદ સો ચેતન અચેતનમાં, પ્રતિમા હો કે પડછાયો, પ્રતિમા હો કે પડછાયો, હું આલિંગન કરી લઉં છું, હું આલિંગન કરી લઉં છું. અદભુત પંક્તિ છે, અદભુત શેર છે આ. અમે પાગલ અમારે ભેદ સો ચેતન અચેતનમાં, પ્રતિમા હો કે પડછાયો, હું આલિંગન કરી લઉં છું. અને અંતિમ મતલામાં લખે છે કે સમય ક્યારે વિષામો ખાય છે અકબરના જીવનમાં, સમય ક્યારે વિષામો ખાય છે અકબરના જીવનમાં, વિસર્જન થાય છે નિત, વિસર્જન થાય છે નિત, નિત નવું સર્જન કરી લઉં છું, નિત નવું સર્જન કરી લઉં છું, મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું. જીવનનું નામ જ છે પરિવર્તન. મળતા રહેશું શબ્દોના સથવારે. જય શ્રી કૃષ્ણ.